ઓકે ફ્રેન્ડ્સ, સેક્શન બી માં આપણો જે લાસ્ટ જે ટોપિક છે એ છે કોઈ પણ આપણને ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ આપેલો હોય એને રીડ કરવાનો, એને વાંચવાનો અને ક્વેશ્ચનના આન્સર કરવાના, બરાબર? ઓકે, તો રીડ કરીએ. કિરણ અને મહેશ આ બેનો ડાયલોગ છે, એ બે કંઈક વાતચીત કરે છે. કિરણ એવું કહે છે કે ગો ટુ બેડ, મારે સુવાની ઈચ્છા છે. કિરણ એવું કહે છે. તો મહેશ એને એવું કહે છે કે તે તો ચા પી દીધી, તને કેમ નિંદર આવે, કે ટુ મચ, પાછો શબ્દ છે ટુ મચ, બહુ વધારે ચા પી શકે તું. તો કિરણે કીધું કે લવ ટી. કિરણ એવું કહે છે કે મને તો ચા પસંદ છે, એની હેબિટ છે, ચાની ચા પસંદ છે, બરાબર? એની બી ટેવ હોય કે ચા વગર આંખું જ ન ખુલતી હોય. મહેશ કે છે વેલ ઇટ્સ યોર લાઈફ, ભાઈ તારે ઈચ્છા, ભાઈ કે એ તારી લાઈફ છે, તારી હેબિટ, એમ લાઈફ મીન્સ હેબિટ. યુ કિરણ છે ને, કિરણનું સેન્ટેન્સ થોડું સમજવા જેવું છે. કિરણ એવું કે છે ડાયરેક્ટલી એને કે યુ ઓલ્સો, તું એવો છો, એ કેવો, તો કે ટુ મચ ઓફ જંક ફૂડ, ટુ મચ ઓફ જંક ફૂડ, એવું તું ખાસ. એવું ઓલ્સો કીધું એનો મતલબ શું ખબર? કોઈ નહીં આવ્યા ઓલ્સો, તું પણ એટલે કોણ? તો કિરણ પોતે ટૂંકમાં જંક ફૂડ ને એને હશે ટેવ. ત્યારે યુ ઓલ્સો કે છે, પણ એ મહેશ એવું કે છે કે આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી. એટલે મહેશે એને ડિનાય કર્યું, રિફ્યુઝ કર્યું, નથી એવું લાગતું એ કે. તો કિરણ કે છે હેવ યુ લુક્ડ યોર સેલ્ફ ઇન ધ મિરર, કે અરીસમ તારી જાતને જોઈશ તે કે, જેવું કીધું અરીસમ તે કે. તો મહેશ કે ડુ યુ થિંક આઈ એમ ગેટિંગ ફેટ, તને એવું લાગે હું જાડો થઈ ગયો. તો એ જાડો થઈ ગયો મતલબ શું? તો એને કીધું કે મિરરમાં જો એટલા માટે. ઓકે, તો આપણે ક્વેશ્ચન જોઈએ. 29, who is feeling sleepy? ભાઈ કોને ઊંઘ આવે? આ કે તે ગાર્યું, હેવ ટુ ગો ટુ બેડ, હું હુવા જાઉં. તો કિરણ છે વ્યક્તિ, જવાબમાં આવશે હુની જગ્યાએ તમારે કિરણ. શું કામ? તો કે એમ કે છે કે હેવ ટુ ગો બેડ, સુવા જવું પડશે, એવું કીધું તેણે, એટલે હેવ ટુ હું પડશે, કારણ કે હું નિંદ્ર આવતી. એટલે વોટ ઇઝ કિરણ્સ હેબિટ, હેબિટ શું છે એની? તો કે હેવિંગ ટી, અથવા હેવિંગ ટુ મચ ટી, ડ્રિંકિંગ ટુ મચ ટી, આ બધું લખ્યું હતું. હે, આ છે ને બધું, આ ટુ મચ ટી ઇઝ કિરણ્સ હેબિટ, આ કિરણની હેબિટ છે. હુ ઇટ્સ ટુ મચ ઓફ જંક ફૂડ, વધારે પડતું જંક ફૂડ કોણ ખાય છે? તો પહેલા આપણને નજરે એવું લાગે કે યુ ઓલ્સો ઇટ ટુ મચ ઓફ જંક ફૂડ, પણ ઓલ્સો કીધું એટલે કિરણ ખાતી, પણ અહીંયા એને ડિનાય કર્યું છે, આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી. એટલે આ એબાઉટ એકોર્ડિંગ ટુ કિરણ લખ્યું હતું, હુ ઇટ્સ ટુ મચ ઓફ જંક ફૂડ એકોર્ડિંગ ટુ કિરણ, તો આપણે લખી નાખીએ કે ભાઈ મહેશ ખાય છે, પણ એવું નથી ક્વેશ્ચનમાં નથી લખ્યું. એટલા માટે આપણે કિરણ લખવું પડે, કિરણ ઓલ્સો કીધું હતું એટલા માટે, અને મહેશ તો ના પાડી દીધી એટલા માટે. કિરણ થિંક્સ દેટ મહેશ ઇઝ ગેટિંગ ફેટ, ટ્રુ ઓર ફોલ્સ? હા ભાઈ, કિરણ એવું વિચારતી હતી, એને કીધું ગરી સમજો એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે આ સેક્શન બી પેપર ટુનું આપણે કમ્પ્લીટ કર્યો છે. તો આપણે નેક્સ્ટ તરફ જઈએ.